હું છું હાર્દિક સર આજે એક નવા ટોપિક સાથે આપણું લેક્ચર શરૂ કરીએ છીએ ટૉપિકનું નામ છે ફલન અને ગર્ભસ્થાપન બરાબર ખરેખર ફલનની પ્રક્રિયા શું છે એ આપણે સમજવાના છીએ અને આ ફલનની પ્રક્રિયા બાદ ધીમે ધીમે કઈ રીતે આપણે ગર્ભસ્થાપનની પ્રક્રિયા પૂરી કરવાના છીએ એ આખું આ થિયરીની અંદર પિક્ચર ક્લિયર થઈ જવાનું છે બરાબર તો મિત્રો વાત કરીએ છીએ આપણે પ્રજનનની બરાબર પ્રજનનની ક્રિયા દરમિયાન શું થાય છે અથવા તો મૈથુન ક્રિયા દરમિયાન શું થાય છે તો યાદ રાખો મૈથુન ક્રિયા દરમિયાન નરના શિષ્ણ દ્વારા માદાના યોનિ માર્ગમાં શું થશે તો કે વીર્યનો સ્ત્રાવ થાય છે બરાબર આ જે વીર્યનો સ્ત્રાવ પામ્યો એ કેટલું હોય છે ત્રણથી ચાર એમ એલ જેટલું હોય છે એની અંદર જો કહેવું હોય તો કરોડો શુક્રકોષો આવેલા હોય છે ત્રણસો ચારસો મિલિયનથી પણ વધારે શુક્રકોષો આવેલા હોય છે બરાબર તો ચલો અહીં આવેલા જ વિસ્તારમાં એટલે કે યોની માર્ગમાં શુક્રકોષો મુક્ત થતા હોય છે બરાબર આ શુક્રકોષોને આગળ પહોંચાડવા માટે કોના સંકોચનો ઉપયોગી નીવડશે તો કે અહીં આવેલા ગ્રીવાના સંકોચનો એ ગ્રીવાના સંકોચનોના કારણે અહીં આવેલા શુક્ર કોષો કયા વિસ્તારમાં પહોંચશે ગર્ભાશયના વિસ્તારમાં અને ગર્ભાશયના દીવાલના સંકોચન એના પરિણામે ફાઇનલી કયા વિસ્તારમાં પહોંચી જાય છે ઇથમસ ઇથમસ પછીનો વિસ્તાર તમને ખબર છે તુંબિકા અને પછી છે અંડવાહિની નિવા બરાબર એવી જગ્યા કે જ્યાં ઇથમસ અને તુંબિકા એવી જગ્યા કે જ્યાં ઇથમસ અને તુંબિકાનું જોડાણ થતું હોય એ જગ્યાએ કોણ પહોંચી જાય છે શુક્રકોષો ક્લિયર છે અહીં આવેલા વિસ્તારની વાત કરીએ તો જે અંડપિંડ છે એ અંડપિંડમાંથી શું મુક્ત થયેલું હોય છે દ્વિતીય પૂર્વ અંડકોષ આ દ્વિતીય પૂર્વ અંડકોષ પણ અહીંયા આવેલા અંડવાહિનીના વિસ્તારમાં વહન પામશે અને એ પણ ક્યાં જઈને ઊભું રહેશે તો કે તુંબિકા અને ઇથમસનું જે જોડાણ છે એ વિસ્તારમાં ઊભું રહેશે બરાબર અહીંયાથી જે શુક્રકોષ આટલા સુધી પહોંચે છે ફલનની પ્રક્રિયામાં જોડાય છે ત્યાં સુધી પાંચથી છ કલાકનો સમયગાળો રહેતો હોય છે બરાબર હવે જોજો મિત્રો અહીં આવેલો અંડકોષ છે એ કોના દ્વારા ફલિત થાય છે તો કે શુક્રકોષ દ્વારા ફલિત થાય છે યાદ રાખજો જો ફલનની પ્રક્રિયા થશે તો એ માત્ર શામાં થશે અંડવાહિનીમાં થશે બરાબર અને અંડવાહિનીમાં પણ આપણે કહીએ તો કયા જોડાણ સ્થાને છે તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને થાય છે બરાબર બાકી બીજે થવાના ચાન્સીસ બહુ કેવા હોય છે ઓછા હોય છે હવે આપણે સમજવાનું છે કે ખરેખર અહીંયા જે ફલનની પ્રક્રિયા થઈ એ કઈ રીતે થઈ હશે તો એના માટે આપણે આ આકૃતિ સમજવી પડશે તો મિત્રો આ સંપૂર્ણ અન્નકુષની તમને આકૃતિ આપેલી છે હું વિસ્તારો તમને સમજાવી દઉં આ જે બહારનો રેડ વિસ્તાર છે આખો એને આપણે કહી શકીએ છીએ કયો કોરોના રેડિયેટાનો વિસ્તાર કહી શકીએ છીએ એના પછી તમે જોઈ શકો છો આ જે ગ્રીન ડોટવાળો આખો વિસ્તાર છે એને કહી શકીએ છીએ જેઓના પેલ્યુસિડા કહી શકીએ છીએ એનાથી અંદર આવેલો વિસ્તાર આ સૌથી અંદરનો વિસ્તાર છે એનું કોષ સ્તર છે અથવા તો અંડપળ કહી શકીએ છીએ અને અહીં આવેલો અંડપળ અને જેલા પેલ્યુ વચ્ચેનો જે વિસ્તાર છે અંડપળ અને જૂના પેલ્યુ વચ્ચેનો વિસ્તાર છે એને આપણે શું કહી શકીએ છીએ પેરી વિટેલાઈન અવકાશ કહી શકીએ છીએ અથવા તો પરી અંડપિંડીય અવકાશ કહી શકીએ છીએ બરાબર પ્રજનનની પ્રક્રિયા દરમિયાન આપણે કીધું એ પ્રમાણે કરોડો શુક્રકોષો મુક્ત થાય છે આ કરોડો શુક્રકોષો એક પ્રકારની મેરેથોન દોડમાં જોડાય છે બરાબર પણ એમાંથી એક જ જીતે છે એક જ શું હોય છે વિનર હોય છે એ બધું કઈ રીતે હોય છે તો જુઓ અહીંયા આપણે સમજીએ એ પ્રમાણે આ બધા જ શુક્રકોષોનો ગોલ્ડન ટાર્ગેટ તમારે કહેવો હોય તો શું હોય છે તો યાદ રાખવાનું છે અંડકોષ હોય છે બરાબર બધા જ શુક્રકોષો કોને ફરીને ઘેરી વળે છે તો કે અહીંયા આવેલા અંડકોષોને ક્લિયર ચલો અહીંયા આવેલા અંડકોષોમાં જે સક્રિય હશે બરાબર જે સૌથી વધારે ક્રિયાશીલ હશે એ ધીમે ધીમે ક્યાં જવાનો પ્રયત્ન કરે છે અંદર સપોઝ આપણે વિચારી લઈએ કે અહીં આવેલું શુક્રકોષ ક્રિયાશીલ છે બરાબર એ ધીમે ધીમે અહીં આવેલા કોરોના રેડિયેટરના વિસ્તારને છેત તો ક્યાં પહોંચી જાય છે અંદરની તરફ પહોંચી જાય છે ક્લિયર તો ચલો એ અંદર પહોંચી ગયો અંદર પહોંચી ગયા બાદ યાદ રાખો આ જે શુક્રકોષ હોય એનો જે આગળનો વિસ્તાર એટલે કે શુક્રાગ્રહ હોય બરાબર એની અંદર એક ખાસ પ્રકારનો ઉત્સેચક હશે હયેલ્યુ રોની નામનો ઉત્સેચક હોય છે આ હાયલ્યુ રોની નામના ઉત્સેચક દ્વારા શું કરશે એ અહીંયા આવેલા જોના પેલ્લ્યુ સીડાના વિસ્તારનું વિઘટન કરશે અને ધીમે ધીમે એ શુક્રકોષ ક્યાં પ્રવેશે છે તો યાદ રાખવાનું છે એ અંદરના વિસ્તારમાં પ્રવેશે છે ક્લિયર અંદરના વિસ્તારમાં એ શુક્રકોષ પ્રવેશ્યા બાદ ધીમે ધીમે એ શુક્રકોષ ક્યાં જવાનો પ્રયત્ન કરશે અહીંયા આવેલા પેરીવીટેલાઇન અવકાશની અંદર ચલો પરિવિટે લાઈન અવકાશની અંદર ધીમે ધીમે જશે ત્યાં માત્ર કોણ દાખલ થશે તો કે એનો મધ્ય ભાગ અને એનો અંદરનો ભાગ બાકીના બધા ભાગ ક્યાં રહી જશે બહારની તરફ બરાબર હવે જોજો હવે આની અંદર આવેલું જે કોષ કેન્દ્ર છે બરાબર કોનું શુક્રકોષનું કોષ કેન્દ્ર એટલે કે નર પ્રકોષ કેન્દ્ર કહેવાય બરાબર એક ધીમે ધીમે ક્યાં વધતું હોય છે અંદરની તરફ વધતું હોય છે ક્લિયર છે હવે જોજો આ શુક્રકોષનું કોષ કેન્દ્ર અંદરની તરફ આવી ગયું ત્યારબાદ અહીં આવેલો જે વિસ્તાર છે એટલે કે જોના પહેલું સીડા અને અંદર આવેલો અંડપળ આ બંને વિસ્તારો શું થઈ જાય છે એકબીજાથી વધારે દૂર જતા રહે છે અને એકબીજાથી વધારે દૂર જવાના પરિણામે અહીં આવેલો જે બહારનો વિસ્તાર છે એ કન્વર્ટ થઈને શું બની જાય છે ફલનપળ અને આ ફલનપળ પછીથી બીજા કોઈ શુક્રકોષને અંદર આવવા દેતું નથી એટલે એક શુક્રકોષ પ્રવેશી જાય ત્યારબાદ બીજા શુક્રકોષોને આવવા દેતા નથી હા ત્યારબાદ કહીએ ને જો ભૂલથી આટલો કોઈ આવી જાય ને તો આ વિસ્તાર દ્વારા ચોક્કસ પ્રકારના પ્રવાહીનો સ્ત્રાવ થાય છે અને એ ચોક્કસ પ્રકારના પ્રવાહીના કારણે પેલા શુક્રકોષો કઈ તરફ ખસવા લાગે છે બહારની તરફ એટલે સિમ્પલી એટલું કહી શકીએ છીએ માત્ર એક જ શુક્રકોષની શું થઈ શકતી હોય છે એન્ટ્રી થઈ શકતી હોય બાકી થઈ શકતી નથી બરાબર હવે ઓલરેડી અંદર આપણને ખબર છે કયો કયો કોષ કીધો છે આપણે દ્વિતીય પુર્વ કોષ એનું કોષ કેન્દ્ર ઓલરેડી અહીંયા હાજર હોય છે આપણે ભણ્યા હતા કે ભાઈ દ્વિતીય અર્ધિકરણમાં એ ઊભું છે બરાબર પણ આગળ પૂરું થઈ શક્યું નથી બરાબર કેમ પૂરું નથી થઈ શક્યું કારણ કે એનું પોતાનું સેન્ટ્રોમિયર એની જોડે નથી અહીંયા આવેલું કોષ કેન્દ્ર મુક્ત થયું સાથે સાથે સેન્ટ્રોમિયર મુક્ત થશે બરાબર અહીંયા આવેલા બંનેનું શું થઈ જાય છે જોડાણ થઈ જાય છે અને જોડાણ થશે એટલે આપણે એને શું કહીએ છીએ સિમ્પલી કઈ પ્રક્રિયા થાય છે ફલનની પ્રક્રિયા થાય છે બરાબર તો આ સિમ્પલી જે પ્રોસેસ છે એ શાની કહી શકીએ છીએ આપણે ફર્ટિલાઇઝેશન તો ચાલો ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા થઈ ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયામાં શરૂઆતમાં કોષ કંઈક આવો દેખાય છે બરાબર એ કોશ ધીમે ધીમે ફર્ટાઇલ થયો બરાબર ત્યારબાદ એનું શું થઈ ગયું કોષ વિભાજનની પ્રક્રિયા સતત સમવિભાજનની પ્રક્રિયા શરૂ થશે અને એકમાંથી કેટલા કોષવાળી અવસ્થા બે કોષવાળી અવસ્થા બે કોષમાંથી વિખંડન ચાલુ રહેશે સમવિભાજન ચાલુ રહેશે અને પાછા કેટલા કોષવાળી અવસ્થા ચાર કોષવાળી અવસ્થા ચારમાંથી કેટલા થશે આઠ અને આઠમાંથી કેટલા થશે સોળ તો આ બે ચાર આઠ અને સોળ આ બધી જે અવસ્થા છે બધા જે કોષો છે એને આપણે શું કહી શકીએ છીએ ગર્ભકોષ્ઠ કોષ્ઠી કોષો શું કહેવાય છે ગર્ભ ગર્ભકોષથી કોષો કહી શકીએ છીએ એના સિવાય અહીંયા આવેલો જો આઠમો અને સોળ મતલબ આઠ કોષ ધરાવતી અવસ્થા અને સોળ કોષ ધરાવતી અવસ્થા અથવા તો આઠ કોષ ધરાવતો ગર્ભ અને સોળ કોષ ધરાવતો ગર્ભ તો એને આપણે શું નામ આપી શકીએ છીએ મોરુલા તમે જોઈ શકો છો અહીંયા પહેલાં અહીંયા દ્વિતીય પૂર્વ કોષ હતો આટલા આવ્યું અંકુષનું ફલન થઈ ગયું યુગમન જ બન્યું એ ધીમે ધીમે વિખંડન પામીને બે કોષવાળી અવસ્થા ચાર કોષવાળી અવસ્થા આઠ કોષવાળી અવસ્થા અને સોળ કોષવાળી અવસ્થા ક્લિયર આ જે સોળ કોષવાળી અવસ્થા છે એ ધીમે ધીમે શામાં કન્વર્ટ થઈ જાય છે તો યાદ રાખવાનું છે ગર્ભ કોષ્ઠ કોથળી શામાં કન્વર્ટ થાય છે ગર્ભકોષ્ઠ કોથળી બરાબર યાદ રાખજો આ જે ગર્ભકોષ્ઠ કોથળી દેખાય છે એની અંદર જે બોર્ડરનો વિસ્તાર છે પરિઘવર્તી વિસ્તાર છે ત્યાં શું આવેલા હોય પોષક કોષો અને એની અંદરના વિસ્તારની વાત કરીએ તો શું આવેલો છે એ અંતઃ કોષ સમૂહ આ જે પોષક કોષો છે એ સિમ્પલી કોની સાથે જોડાઈ જતા હોય છે તો કે અહીંયા આવેલી દિવાલ સાથે જોડાઈ જતા હોય છે બરાબર અને અંદરનો વિસ્તાર કે ગર્ભ તરીકે વિકાસ પામતો હોય છે યાદ રાખો અહીંયા ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાપન થયું બરાબર તો એના બાદ જે ગર્ભાશયના કોષો છે એના ફરતે શું બનાવશે આવરણ બસ આ પ્રક્રિયાને શું કહેવાય ગર્ભ ગર્ભસ્થાપનની પ્રક્રિયા કહી શકીએ છે સિમ્પલી છે આખી પ્રોસેસ બીજી એક બાબત પ્રશ્ન એ છે મિત્રો કે આ ફલનની પ્રક્રિયા તો થઈ પણ ફલનની પ્રક્રિયા બાદ આવનારું બાળક કઈ જાતિ ધરાવતું હશે મતલબ નર હશે કે માદા હશે તો યાદ રાખો એ જે શુક્રકોષો મુક્ત થાય છે એ શુક્રકોષો બે પ્રકારનું જનીન બંધારણ ધરાવતા હોય છે બરાબર કુલ શુક્રકોષોમાંથી પચાસ ટકા શુક્રકોષો કયું ધરાવતા હશે ક્રોમોઝોમ એક્સ ધરાવશે અને અન્ય પચાસ ટકા કહેવું હોય તો કયું ધરાવતા હોય છે વાય ધરાવતા હોય છે બરાબર જો અહીંયા એક્સ ધરાવતા શુક્રોકોષ કોનું ફલન કરે એક્સ ધરાવતા અંડકોષનું ફલન કરશે બરાબર તો એના કારણે જે બનશે એ કયું બંધારણ બન્યું એક્સ એક્સ બન્યું તો આ શું બનશે તો કેમ માદાવાળક બનશે આ બાજુ કહીએ કે જો વાય સાથે એક્સનું જોડાણ થશે તો બનતું બાળક શું બંધારણ ધરાવશે એક્સ વાય તો એને આપણે શું કહી શકીએ છીએ નર કહી શકીએ છીએ બરાબર એટલે એક્સ એક્સ બંધારણ હોય તો માદા કહી શકીએ એક્સ વાય બંધારણ હોય તો શું કહી શકીએ છીએ નર તો મિત્રો આ સિમ્પલ પ્રોસેસ થઈ ગઈ છે ફલન અને ગર્ભસ્થાપન સારો ક્વેશ્ચન છે તૈયાર કરી દેવો થેન્ક યુ